નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે બી એની અંદર ચેપ્ટર બીજું ધંધાકીય સેવાઓ પાર્ટ વન જેમાં આપણે અલગ અલગ ટપાલ સેવાઓની વાત કરતા હતા એની અંદર આજે આપણે વાત કરવાની છે ટપાલ સેવા નંબર સાત જે છે રિકરિંગ ડિપોઝિટ યોજના આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે પાંચ વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે અહીં વિદ્યાર્થી મિત્રો બેંકની જેમ જ રિકરિંગ ડિપોઝિટ યોજનાવાળું પણ આપણને ખાતું ખોલાવવાની સેવા છે એ ટપાલ ખાતું આપે છે પણ આ ખાતાનો નિયમ એવો છે કે અહીં આ ખાતું છે પાંચ વરસ માટે અથવા તો એનાથી વધુ સમય માટે પણ જો તમારે ખોલવું હોય તો તમને ટપાલ સેવા સેવાથી ખોલી આપે પણ આ ખાતું જ્યારે ખોલવામાં આવે છે ત્યારે એક નિયમ હોય છે કે આ ખાતું તમે જો પાંચ વરસ માટે ખોલવામાં આવે છે તો એના માટેથી તમારે દર મહિને અમુક રકમ છે એ અમુક તારીખે ફિક્સ મૂકવાની તમારે હોય છે એક્ઝામ્પલ તરીકે લઈ કે મેં રિકરિંગ ડિપોઝિટ યોજના ખોલાવેલું છે પાંચ વર્ષ માટેથી તો હું બેંક સાથે એવી કરાર કરું છું તો બેંક સાથે હું એવો કરાર કરું છું કે હું જાન્યુઆરીની પંદર તારીખે છે હું જે આટલા રૂપિયા રકમ છે એ ભરી જઈશ દર મહિનાની પંદર તારીખ ટૂંકમાં એમ તો કાં તો હું જાન્યુઆરીની પંદર તારીખે પૈસા ભરીશ અથવા તો તે પહેલાં એટલે જ આપણને ફર્સ્ટ પહેલી લીટી કે દર માસની અગાઉથી નક્કી કરેલી તારીખે તે અથવા તો તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે એટલે જાન્યુઆરીની જો આપણે નક્કી કરેલી હોય કે પંદર તારીખે હું છે એ મારી જે રકમ દર મહિનાની ફિક્સ રકમ ભરવાની છે એટલી રકમ હું ભરી દે તો કાં તો એ પંદર તારીખે અથવા તો તે પહેલાં જો મારી પાસે પૈસાની સગવડતા થઈ જાય તો એ પહેલાં પણ હું ભરી શકું છું આમ નક્કી કરેલી તારીખ અથવા તો તે પહેલાં રકમ ભરવાની રહે છે અને જો પાંચ વર્ષ પૂર્ણ થઈ જાય આપણા તો આપણી જે પાકતી તારીખ હોય ત્યારે આપણને આપણી મૂળ રકમ અને જેટલું વ્યાજ આપણને મળવાપાત્ર હોય એટલી વસ્તુ આપણને મળે છે તેમન તેમ આપણને આગળ કે છે કે પાંચ વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા પાંચ વર્ષ માટે પણ આ ખાતાની અવધિ અવધિ એટલે કે સમયગાળો અવધિ એટલે શું થાય સમયગાળો આ ખાતાની અવધિ લંબાવી શકાય છે અહીં એમ કે છે કે પાંચ વર્ષ ચાલો પરત થયા તો પાંચ વર્ષ માટે આપણે જે ખાતું ખોલાવ્યું હતું હવે આપણે બીજા પાંચ વર્ષ માટે પણ એ મને એમાં કન્ટિન્યુ કરવું છે તો ફરી પાછું જો પાંચ વર્ષ પૂરા થતા હોય તો તેમાં તેમાં આપણે બીજા પાંચ વર્ષ માટે પણ ખાતો છે ખાતું છે આપણે લંબાવી શકીએ છીએ તમ અવધિ એટલે સમયગાળો પણ લંબાવી શકીએ પોઈન્ટ નંબર આઠ ટાઈમ ડિપોઝિટ હવે ટાઈમ ડિપોઝિટ વિદ્યાર્થી મિત્રો છે એ બેંકમાં બાંધી મુદત જેવું ખાતું છે બાંધી મુદતનું ખાતું એટલે કેવું ફિક્સ ડિપોઝિટવાળું તો જેને ટપાલ ખાતામાં ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદ્દતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે ટાઈમ ડિપોઝિટ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષ માટે સમયગાળો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ડિપોઝિટનો એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષ માટે બસો અથવા તેના ગુણાકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે પોસ્ટ ઓફિસમાં અથવા તો બેંકમાં આપણે જે ફિક્સ ડિપોઝિટ છે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે બાંધી મુદ્દતનું ખાતું તો તમે ફિક્સ ડિપોઝિટ કે બાંધી મુદતની જેમ જ તમે ટાઈમ ડિપોઝિટમાં તમારા છે રકમ છે તમારા રૂપિયાથી મૂકી શકો છો તો ટાઈમ ડિપોઝિટ એટલે કે સમયગાળો તો એનો સમયગાળો નિશ્ચિત છે કેટલા વર્ષનો તો કે કાં તો એક વર્ષનો હોય કાં તો બે વર્ષનો હોય કાં તો ત્રણ વર્ષનો હોય અથવા તો પાંચ વર્ષ માટે હોય પણ એમાં પણ એક શરત છે તમે ઓછામાં ઓછા કેટલા રૂપિયા મૂકવાના ફરજિયાત તો કે બસો રૂપિયા અથવા તો તેના ગુણાંકમાં તેના ગુણાંકમાં એટલે કે બસો રૂપિયાથી વધુ રકમ તમે ગમે એટલી મૂકી શકો છો પણ બસો રૂપિયા મૂકવા કેવા છે ઓછામાં ઓછા બસો રૂપિયા તો તમે મૂકી શકો છો એમ વધુ વધુ તેના ગુણાંકમાં એટલે કે તમે વધુ વધુ છે એ ગમે તેટલી રકમ તમે મૂકી શકો છો આમ વ્યાજની ગણતરી દ્ર દર ત્રણ માસે થાય છે પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે વ્યાજની ચૂકવણી વિદ્યાર્થી મિત્રો કેટલા ટાઈમે થાય છે દર ત્રણ મહિને પણ એની ગણતરી છે એટલે વ્યાજની ગણતરી સોરી વ્યાજની ગણતરી છે વિદ્યાર્થી મિત્રો કેટલા સમયમાં થાય છે ત્રણ માસમાં પણ જે વ્યાજ ચૂકવવાનો સમયગાળો છે એ કેટલાનો છે વાર્ષિક ધોરણે એટલે આવું યાદ રાખવાનું કે ટાઈમ ડિપોઝિટની અંદર વ્યાજની જે ગણતરી છે એ ગણત ગણતરી છે એ ત્રણ માસે થાય છે પણ વ્યાજ ચૂકવવાનો જે સમયગાળો છે એ કેવો છે વાર્ષિક ધોરણ એટલે કે દર વર્ષે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે હવે એવું કહે છે કે ભાઈ માની લ્યો કે મારા ઘરથી દૂર છે મેં ખાતું ખોલાવેલું છે પોસ્ટ ઓફિસમાં ને નજીકમાં જ કોઈ નવી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની ખોલી હોય તો હવે મારે દૂર જગીને જો નજીકમાં મારા ઘર પાસેની બ્રાન્ચમાં મારે શિફ્ટ કરવું જોઈએ ખાતું તો એ પણ હું બ્રાન્ચ છે એ ફેરવી શકું છું એટલે ખાતું છે એ મારું ફેરબદલી કરી શકાય છે આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરાવી શકાય એવા એ પણ એક સરસ મજાની આપણને સેવા આપી કે માની લો કે તમે પાંચ વર્ષ માટે ટાઈમ ડિપોઝિટમાં મૂકેલું છે અચાનક જ તમારે પૈસાની જરૂર પડી તો તમે ત્રીજા જ વર્ષ છે આ ખાતું બંધ કરાવી અને તમારા પૈસા છે ઉપાડી શકો છો એટલે કે આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે પણ તે બંધ કરાવી શકે છે ત્યાર પછીનો નવમો પોઈન્ટ છે રાષ્ટ્રીય બચત પત્રો રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે રાષ્ટ્રીય બચત પત્ર જે તે પોસ્ટ ઓફિસમાં એટલે કે જે તે પોસ્ટ ઓફિસમાં જે મળે છે તો રોકાણકારોએ છે એના માટેની જે નક્કી કરેલી રકમ હોય એ નક્કી કરેલી રકમમાં પોતે ખરીદી શકે આ બચત પત્રનો સમયગાળો પાંચ અથવા તો દસ વર્ષ માટેનો હોય છે ટપાલ ખાતું અગાઉથી જ વ્યાજના દરની માહિતી આપે છે કોઈ પણ રોકાણકારો રાષ્ટ્રીય બચતપત્રો ખરીદેલા છે તો એનો કાં તો સમયગાળો પાંચ વર્ષ માટેનો હોય છે અથવા તો દસ વર્ષ માટેનો અને એનો જે જે રોકાણકારો એટલે કે જે રોકાણકારોએ રાષ્ટ્રીય બચતપત્રો ખરીદેલા છે એના માટેને જે વ્યાજ મળવાનું છે એ વ્યાજની માહિતી જે ટપાલ ખાતા દ્વારા અગાઉથીને જ આપી દેવામાં આવે છે કે આ દિવસે આ તારીખે આટલું તમને વ્યાજ મળવા પાત્ર રહેશે આવા પત્રનો પાંચ અથવા દસ વર્ષનો સમયગાળો પૂરો થયો થતાં જણાય તો પૂરો થતાં જણાય જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકે અહીં પણ આપણને સેવા એક્ટ્રા વધારાને આપી કે આ બચત પત્ર માની લો પાંચ વર્ષ કે દસ વર્ષનો હોય અને એનો સમયગાળો પૂરો થઈ જાય તો એના માટે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાંથી છે એ તમારા પૈસા છે તમે ઉપાડી શકો છો એવું નહીં કે તમારું જે પોસ્ટ ઓફિસમાં ખાતું હોય ત્યાંથી જ તમે મેળવી શકો કોઈ પણ તમારી બીજી કે અન્ય કોઈ પણ જગ્યાએથી જે તમે પોસ્ટ ઓફિસમાંથી આ રાષ્ટ્રીય બચતનો સમયગાળો પૂર્ણ થઈ જાય પછી પણ તમે મેળવી શકો છો ત્યાર પછીનું જોઈ કિસાન વિકાસ વિકાસપત્રો કિસાન વિકાસ વિકાસપત્રમાં રોકાણકારે રોકેલી રકમને સો માસ એટલે કે આઠ વર્ષ અને ચાર મહિના પછી વ્યાજ સહિત બે ગણી ચૂકવવામાં આવે છે કિસાન વિકાસ પત્ર ઓલું હતું રાષ્ટ્રીય વિકાસ પત્ર એટલે કે રાષ્ટ્રીય બચત પત્ર હતા એનાથી જ અલગ આવે છે કિસાન વિકાસ પત્ર જેનો રોકાણકારોએ જે કાંઈ પણ રકમ રોકેલી છે કેટલા માસ પૂરતી છે તો કે સો માસ પૂરતી એટલે કે સો માસ એટલે કે આઠ વર્ષ અને ચાર મહિના પછી વ્યાજ સહિત બે ગણી ચૂકવવામાં આવે છે કિસાન પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાકિયા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી બે ગણી રકમ મેળવી શકાય છે ડબલ રકમ વિચાર કરી લ્યો ટૂંકમાં એના જેવું ફિક્સ ડિપોઝિટ જેવું કે ભાઈ તમારા ડબલ થઈ જાય તમે પાંચ લાખ મૂક્યા હોય તો દસ થઈ જાય એક લાખ મૂક્યા હોય તો બે થઈ જાય પણ અહીંયા જેનું નામ આપેલું છે કિસાન વિકાસ પત્ર કે કોઈ પણ રોકાણકારો છે એ રોકાણકારો છે એ અહીંયા પોતાની જે કાંઈ પણ રકમ છે એ રકમ પણ કેવી છે નિશ્ચિત અમુક રકમ છે કે ચોક્કસ રકમ જ તમે છે એ મૂકી શકો છો તો ચોક્કસ રકમ પૂરતા તમે જે કાંઈ પણ રૂપિયા મૂકેલા હોય એ આઠ વર્ષ અને ચાર મહિના પછી છે એ મૂળ રકમ કરતાં તમને કેવી મળી જાય બે ગણ એટલે કે ડબલ રકમ તમને મળે છે જેને કહેવામાં આવે છે કિસાન વિકાસ પત્ર ત્યાર પછી છે જાહેર ભવિષ્ય નિધિ જાહેર ભવિષ્ય નિધિ અન્વીય કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે આ ખાતાની મુદત પંદર વર્ષની હોય છે સમયગાળો આનો કેટલાનો છે પંદર વર્ષનો હોય છે આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા પાંચસો ભરી શકાય આ ખાતું પંદર વર્ષ પછી પ્રવર્તમાન એટલે કે વર્તમાન નિયમ અનુસાર વધુ પાંચ વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય પંદર વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલ વારસદારને આ રકમ મળી શકે છે જાહેર ભવિષ્ય નિધિ વિદ્યાર્થી મિત્રો એક તો પહેલમ પહેલું કોઈ પણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે બીજી એની મુખ્ય બાબત શું છે તો કે આ ખાતું મિનિમમ મુદ્દત એનો સમયગાળો કેટલો છે પંદર વર્ષનો છે અને દર વર્ષે તમારે ઓછામાં ઓછા રૂપિયા તો કેટલા ભરવાના પાંચસો વધુમાં વધુ તમે ગમે તેટલા ભરી શકો છો પણ ઓછામાં ઓછા તમારે કેટલા ભરવાના થાય છે પાંચસો રૂપિયા તમારે ભરવાના થશે ત્યાર પછી એમ કીધું કે જ્યારે પણ માની લો કે આજથી તમે શરૂઆત કરી આ વર્ષથી બે હજાર વીસથી અને ત્યાર પછી જ્યારે પંદર વર્ષ પૂરા થાય ત્યારે જે નિયમ અનુસાર હોય વર્તમાન અનુસાર છે ત્યારે તમે વધુ જો તમને એમ થાય કે ભાઈ મારે હજી વધુ પાંચ વર્ષ માટે છે એને મારા આ જાહેર ભવિષ્ય નિધિનું ખાતું લંબાવવું છે તો તમે પંદર વર્ષ પછી પણ પાંચ વર્ષ માટે છે એ વધુ લંબાવી શકો છો આમ પંદર વર્ષ પહેલાં આ ખાતું તમે બંધ કરાવી શકતા નથી પંદર વર્ષ પૂરા થતા હોય અને તમારે ખાતું વધારવું હોય પાંચ વર્ષ માટે તો તમે તે પછી પાંચ વર્ષ માટે વધારી શકો છો પણ પંદર વર્ષ પહેલાં છે એટલે કે પંદર વર્ષ પૂરા ન થાય ત્યાં લગીમાં તમે છે તમારું ખાતું બંધ કરાવી શકતા નથી અને સાથોસાથ આની જે કંઈ પણ રકમની જે કંઈ પણ આવક છે એ આવક વેરા પણ તમારી છે ઇન્કમટેક્સમાંથી બાદ મળવા પાત્ર થયેલી છે અને બીજી વસ્તુ કે પંદર વર્ષ પૂરા થયેલા ન હોય અને જો જે વ્યક્તિ આ ખાતું ખોલાવેલું જેના નામનું છે જાહેર ભવિષ્યનું મૃત્યુ પામે તો એનું જે કંઈ પણ ખાતું છે એને જે વારસદારનું નામ લખેલું હોય એના નામે બધી રકમ મળવાપાત્ર રહેશે ત્યાર પછી છે પોસ્ટલ વીમો ભારતમાં આઝાદી પહેલાં ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી આઝાદી પહેલાંનો આપણે આઝાદથી પહેલાંની વાત કરે છે કે એ પહેલાં પોસ્ટલ વીમાને આપણે કલ્યાણ યોજના તરીકે ઓળખતા એટલે કે ત્યાંથી શરૂઆત થઈ મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત મધ્યસ્થ એટલે કોણ તો કે જે કેન્દ્ર સરકાર એની વાત તો કે મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી એટલે કે પચાસ ટકા ખાનગી ધોરણનું હોય પચાસ ટકા સરકારનું એટલે કે અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવા પાત્ર છે પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ વળતર તરીકે બોનસ તમને મળે છે આ પોસ્ટલ વીમો છે ખાસ સરકારી જે કર્મચારી હોય ને એના માટે ખોલવામાં આવ્યું હતું કે જેની અંદર કેન્દ્રના એટલે કે મધ્ય સરકારના ને રાજ્ય સરકારના જેટલા પણ કર્મચારીઓ છે એ બધાનો સમાવેશ થતો અને સાથો સાથોસાથ જે અર્ધ સરકારી સંસ્થા હોય કે જેમ મેં તમને કીધું હોય કે જેમાં ખાનગી ક્ષેત્રના અને સરકારી ક્ષેત્રના બંનેનું વર્ચસ્વ હોય એવું અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ છે એ લોકોને આ પોસ્ટલ વીમો મળતો ને આ પોસ્ટલ વીમાની મોટા મોટી ખાસિયત શું હતું કે તમારે પ્રીમિયમ છે એ ઓછું ભરવાનું પણ તમને પોલિસી ઉપર જે કંઈ પણ વળતર છે એ તમને બોનસ છે કેવું મળતું વધુમાં વધુ મળતું ત્યાર પછીનું છે માસિક આવક યોજના રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે માટે આ યોજનાનો ઉપયોગ છે નામ જ એવું છે માસિક આવક યોજના એટલે કે મંથલી તમને જે કાંઈ પણ રકમ છે એ પાત્ર છે દર મહિને તમને મળે ને એ યોજનાનું નામ છે માસિક આવક યોજના રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકે છે અહીં એમ કીધું જોઈન્ટ એકાઉન્ટ વ્યક્તિ પોતાનું એકલાનું પણ ખાતું રાખી શકે છે અને જોઈન્ટ અકાઉન્ટ પણ રાખી શકે છે એટલે બે વ્યક્તિ પણ આ ખાતું એકી સાથે ધરાવી શકે છે આવું ખાતું પાંચ વર્ષના સમયગાળા માટે ખુલે છે આ યોજનાનો સમયગાળો કેટલા માટેનો છે પાંચ વર્ષ માટેનો સમયગાળો છે જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી પણ કરી શકાય છે અને જરૂર હોય તો એક વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણકારની રકમ પરત લઈ શકાય છે આ યોજનામાં પણ એવું છે કે પાંચ વર્ષનો સમયગાળો છે જોઈન્ટ એકાઉન્ટ પણ તમે ખોલાવી શકો છો અને ખાતાની તમે ફેરબદલી પણ તમે કરી શકો છો અને ક્યારેક એવું હોય કે જે કાંઈ પણ એની અંદર રોકાણકારે રોકાણ કરેલું છે માની લો ને એક વર્ષની અંદર અથવા તો એક વર્ષ પછી એને જો કાંઈ પણ પરત પૈસા જોતા હોય તો પણ એને પરત રૂપિયા મળી શકે છે આમ આ ખાતાનો સમયગાળો કેટલા વર્ષનો હતો પાંચ વર્ષ માટેનો હતો ત્યાર પછી છે મની ઓર્ડર વેરી મોસ્ટ આઈએમપી છે મની ઓર્ડર મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે એક માતની અંદર પૂછાય કે મની ઓર્ડર એટલે શું તો કે મની ઓર્ડર એટલે શું તો કે પોસ્ટ ઓફિસ દ્વારા તમે એક સ્થળેથી બીજા સ્થળે જે નાણાં મોકલવાની વ્યવસ્થા કરો છો એને આપણે મની ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પોસ્ટ ઓફિસવાળા કોઈ આપણે સગાવાલા નથી કે આપણને ફ્રી ઓફ આ સેવા આપે મારે મારા વેપારી જામનગર પૈસા મોકલાવા છે મેં એની પાસેથી માલ ખરીદ્યો હતો તો મારે માની લો જામનગર એને રૂપિયા પહોંચાડવા હોય તો બેંક મારફતે હું નથી પહોંચાડતો એની જગ્યાએ હું પોસ્ટ ઓફિસ મારફતે પહોંચાડું છું એના ખાતામાં પૈસા તો એ જે કંઈ પણ રોકડો વહીવટ હું પોસ્ટ ઓફિસવાળાને આપવું કે આ વ્યક્તિને એનું સરનામ આટલા રૂપિયા તમારે પહોંચાડવાના છે તો એના માટે મારે પોસ્ટ ઓફિસને જેટલી પણ રકમ હોય એ રકમ ઉપર એક નિશ્ચિત કમિશન લગાવેલું હોય ટકાવારી ઉપર એટલું મારે છે પોસ્ટ પોસ્ટફિસવાળાને ચૂકવવું પડે આમ આ પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સય લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે જે વ્યક્તિ નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચ સય લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે અહીં એવું કહે કે હવે મેં જામનગરના વેપારીને મેં જેટલા પણ રૂપિયા મોકલ્યા હોય અહીં મને કેમ ખબર પડે કે જામનગરના વ્યક્તિને મળી ગયા છે નહીં તો કે જ્યારે પણ ટપાલી છે એને હાથો હાથ રૂપિયા આપે છે ત્યારે એ જે વસ્તુ એને રૂપિયા એને મળે છે એ રૂપિયા મળ્યા બદલના જામનગરનો મારો વેપારી સિગ્નેચર કરે છે કે હા મને આટલા રૂપિયા મળેલા છે અને એ જ સિગ્નેચર છે એ ફરી પાછા ટપાલી છે એ મને બતાવે છે જો તમે જેના નામના પૈસા પહોંચાડવાના કીધા હતા એ વેપારીને સહી સલામત રૂપિયા મળી ગયા છે અને એને જે રૂપિયા મળ્યા છે એ બદલ પણ એને નીચે સહી કરેલી છે આમ ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્ટરનેટ મની ઓર્ડર પણ શરૂ કરાયા છે વિચાર કરો કે હવે એટલી આધુનિકતા આવી ગઈ છે કે ટપાલ ખાતા દ્વારા કોઈ ટપાલી દ્વારા નહીં પણ ઓનલાઈન દ્વારા પણ છે એ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકે છે જેના દ્વારા એક હજારથી પચાસ હજાર સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ત બને છે જે ઓનલાઈન મની ઓર્ડરનું સ્ટાર્ટ થયું છે એને વિચાર કરો આઈએમઓ તરીકે ઓળખવામાં આવે છે જેના મિનિમમ એક હજારથી લઈને પચાસ હજાર સુધીની રકમ જે ભારતમાં એક સ્થળેથી બીજા સ્થળે આપણે પહોંચાડી શકીએ છીએ નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે જે કાંઈ પણ થાય છે એ બધી જ વસ્તુ ગુપ્ત રીતે કરવામાં આવે છે આમ નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માગે તેને આ ખાનગી નંબર આપે છે હવે એક પ્રાઇવેટ એક કોડ રાખેલો છે આની અંદર કે માની લો કે મારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું છે જેટલા પણ રૂપિયાનું મારે ટ્રાન્ઝેક્શન કરવું છે જેને આપણે એક્ઝામ્પલ તરીકે કહી કે ભાઈ ઓટીપી આપણને મળે છે વન ટાઈમ પાસવર્ડ બરાબર એક જ વાર યુઝ થાય એવી રીતના લોકો ગુપ્ત આપણને એક નંબર આપે છે પોસ્ટ ઓફિસ તરફથી મારે જે બીજા વેપારીને પૈસા જ્યારે ઓનલાઈન મોકલવાના હોય ત્યારે મારે શું કરવાનું છે કે જે વ્યક્તિને મારે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું છે રૂપિયા પહોંચાડવા છે એ વ્યક્તિને મારે આ ગુપ્ત નંબરથી આપવો પડે કે આ નંબર તમે જેવો ઓનલાઈન પોસ્ટ ઓફિસના મની ઓર્ડરમાં નાખશો એટલે તરત જ તમને રૂપિયા મળી જશે આમ નાણાં મોકલનારે જેને નાણાં મોકલવા અંગે તેને ખાનગી નંબર આપે છે નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે આમ પોસ્ટ ઓફિસમાં જઈ જે વેપારીને નાણાં મળવાના એ વ્યક્તિ છે એ ગુપ્ત નંબર એટલે કે ખાનગી નંબર આપે છે અને સાથે સાથે એનું ઓળખાણપત્ર પણ આપે છે કે જો અમારું ઓળખાણપત્ર છે એનામાં મારું નામ લખેલું છે આગળ આમ ટપાલ ખાતા દ્વારા ઈ ઈ મની ઓર્ડર એટલે કે ઈએમઓ એમ ઓ સેવા શરૂ કરાઈ છે આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે એટલે કે બધી જ પોસ્ટ ઓફિસમાં ને અમુકમાં જ્યાં મેઇન મેન સિટીમાં અરેન્જમેન્ટ થતું હોય એ અમુક સિટી લેવલે જ છે એટલે કે શહેર લેવલે જ છે આ પોસ્ટ ઓફિસમાં સેવા શરૂ કરે ઈ મની ઓર્ડરના નાણાં બીજા દિવસે કે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે ઇ મની ઓર્ડર દ્વારા રૂપિયા એકથી પાંચ હજાર મોકલી શકાય છે અહીં આપણને એમ કીધું કે ભાઈ ઈ મની ઓર્ડર દ્વારા પણ એટલે કે ભાઈ અહીંયા એવું કહે છે કે ટપાલ ખાતા દ્વારા એક હજી એક સેવક શરૂ કરાઈ છે જેને આપણે ઈ મની ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ઈ મની ઓર્ડર છે એ ઈ મની ઓર્ડરની ઈ એમ ઓ તરીકે ઓળખવામાં આવે છે અને આના માટે શું છે કે વ્યક્તિને એના સરનામે નાણાં પહોંચાડવામાં આવે છે જ્યારે ઉપરનું આપણે જોયું કે ભાઈ આપણે આઈ એમાં શું થતું હતું કે વ્યક્તિને છે રૂબરૂ પોસ્ટ ઓફિસે આવી અને લેવા આવું પડતું હતું પણ અહીંયા ઈ દ્વારા શું કરવામાં આવે છે કે ભાઈ વ્યક્તિના સરનામે છે નાણાં પહોંચાડવામાં આવે છે ને એમાં પણ અમુક મિનિમમ કીધું કે રૂપિયા એકથી લઈ પાંચ હજાર લગી જાય આપણે નાણાંની લેવડ દેવડ કરી છે આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે ઇ મની ઓર્ડરના ફોર્મમાં જે એટલે કે ઈ મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માગે છે તેનું નામ તેનું સરનામું તે જ્યાં રહે છે શહેરનો પિનકોડ હોવો જરૂરી છે આમ ચોવીસ કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે અને નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ પણ એક સંદેશો પણ નાણાં મેળવનારે મોકલી શકાય છે ઈ મની ઓર્ડરમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે છે કે ખાસ કરીને માની લો કે હું મોકલનાર હોય મારે એક વેપારીને પૈસા મોકલવા છે તો કાં તો હું પોસ્ટ ઓફિસે જઈને રૂબરૂ બધી પ્રક્રિયા કરીશ અથવા તો હું ઘરે બેઠા બેઠા મોબાઈલમાં કે કોમ્પ્યુટર દ્વારા એની જે કાંઈ પણ વેબસાઇટ હોય પોસ્ટ ઓફિસની વેબસાઇટ ઉપર છે એ બધું જ કમ્પ્લીટ કરીશ હવે જેને મારે પૈસા મોકલવાના છે એ વેપારીનું નામ એનું સરનામું એ જે શહેરમાં રહે છે એનો પિનકોડ નંબર વગેરે વસ્તુ મારે છોડવી પડે અને જ્યારે એ જે બીજા ગામનો વ્યક્તિને હું જે કંઈ પણ આ મની ઓર્ડર કરું છું ઇન્ટરનેટ દ્વારા હવે એ માની લો જૂનાગઢનો હોય તો જૂનાગઢનો પોસ્ટ ઓફિસવાળો જે વ્યક્તિ છે એના ઘરે જઈને જ્યારે એને સરનામે પૈસા પહોંચાડવામાં આવે છે ત્યારે પણ ફરી પાછું છે ઓળખપત્ર માગે છે એની પાસે અને ચેક કરે છે કે આમાં જે નામના વ્યક્તિનો ઉલ્લેખ છે એ જ નામનો ઓળખપત્ર છે કે નહીં આમ ત્યાર પછી છે એને રૂપિયા આપવામાં આવે છે તો આમ આ હતું મની ઓર્ડર મની ઓર્ડર છે એ હાલમાં ખૂબ જ પ્રચલિત છે ત્યાર પછી ટપાલ સેવાની અંદર છેલ્લી એટલે કે પંદરમી જે સેવા આપણને મળે છે જે અન્ય આનુષંગિક સેવાઓ ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ વિદેશી ચલણમાં ટ્રાવેલ ચેક વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ વિદેશી ચલણમાં ડ્રાફ્ટ કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારત સરકારની ઘણી બધી યોજનાઓ આ માટે એજન્ટ તરીકેની સેવા બેન્કિંગની સેવા પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે આમ ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે માટે લોકોને ટપાલ ખાતાની સેવા વધુ વિશ્વાસ જોવા મળે છે આમ ટપાલ ખાતું વિચાર કરો કે હાલ બધી જ પ્રકારની સહાયક સેવાઓ આપે છે એટલે કે તમારે વિદેશી નાણાંનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમે એનું ખરીદ વેચાણ પણ કરી શકો છો ડોલરથી માંડીને કોઈ પણ વિદેશી તમે નાણાંનું ત્યાર પછી એમ કે છે કે ભાઈ વિદેશી ચલણ ટ્રાવેલ ચેક ટ્રાવેલ ચેક એટલે એવી વસ્તુ કે હાલમાં તો ટ્રાવેલ ચેક બહુ ઉપયોગી નથી પણ માની લો હું કોઈ પણ જગ્યાએ ફરવા ગયો હોય ત્યાં માની લો કે વિદેશી ચલણ ચાલતું હોય બરાબર એક્ઝામ્પલ તરીકે અમેરિકા ફરવા જાઓ તો માની લો કે ત્યાં આપણે ડોલરમાં જ બધી વસ્તુ ખરીદ વેચાણ કરી શકીએ તો એવા માટે અહીંથી જ મને ટપાલ ખાતા દ્વારા એવા ટ્રાવેલ ચેક બનાવેલા આપેલા હોય કે જેથી કરી હું ડોલરની જગ્યાએ ટ્રાવેલ ચેક આપું તો એના બદલામાં મને છે એ રોકડ રકમ એટલે કે ત્યાંના ડોલરથી મને રિટર્ન આપી શકે છે તો આમ એક પ્રકારનું કહીને તો આપણે ભારતમાં ટૂંકમાં આપણે કેમ એક ચેક દ્વારા રૂપિયા રોકડમાં મેળવી શકીએ જે પ્રકારનો ટ્રાવેલ ચેક છે કે ભાઈ જ્યારે તમે ટ્રાવેલિંગ કરતા હોય તો એવા સમય માની લે રોકડ રકમ રાખવી છે ખૂબ હિતાવહ નથી કારણ કે ચોરી થવાની સંભાવના પણ ટ્રાવેલ ચેક ચેક સેફ્ટી વસ્તુ છે કે ભાઈ જે નામનો વ્યક્તિ હોય હોયને આઈડી બતાવવામાં આવે ત્યારે જ એ ચેકના નાણાં છે એ ચૂકવવામાં આવે છે વગેરે આગળ એવું કે છે કે ડેબિટ કાર્ડ જેવું પણ તમે છે એ વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ ડેબિટ કાર્ડ મેળવી શકો છો ડ્રાફ્ટ મેળવી શકો છો મ્યુચ્યુઅલ ફંડ આમ વગેરે ઘણી બધી સેવાઓ છે એ ભારત સરકાર તરફથી આપણને પોસ્ટ ઓફિસમાં દ્વારા આપણને મળે છે અને આમ અંતમાં એવું કહે છે કે ટપાલ ખાતું એ ભારત સરકારની માલિકીનું છે એટલે આ ખાતામાં વધુમાં વધુ છે આપણને વિશ્વાસ જોવા મળે છે તો આમ આજના લેક્ચરની અંદર આ ટપાલ સેવાઓ જેટલી પણ હતી એ સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ જય હિન્દ જય ભારત